વર્ષીય કોવિડ પોઝિટિવ માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. વડનગર મેડિકલ કોલેજ હોસ્પિટલની ટીમ દ્વારા સફળ ઓપરેશન. વડનગર તાલુકાના મોલીપુર ગામની કોવિડ-19 પોઝિટિવ મહિલાએ વડનગર મેડિકલ કોલેજમાં જોડિયા બાળકો એક દીકરો અને એક દીકરીને જન્મ આપેલ છે. ટ્વિન્સ અને બ્રિજ સ્થિતિ બાળક આડું થઈ ગયેલ વધારાના કોવિડ-19 પોઝિટિવ આ પ્રકારના કેસમાં સફળતાપૂર્વક ઓપરેશન કરી વડનગર મેડિકલ ટીમે મેડિકલ ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામની 30 વર્ષીય મહિલા 12 મેના રોજ કોવિડ-19 પોઝિટિવ જાહેર થયા હતા, જેઓની સારવાર કોવિડ હોસ્પિટલ વડનગર ખાતે ચાલી રહી હતી. આ મહિલા ગર્ભવતી હોવાથી કોવિડ-19ની વડનગરની ટીમ દ્વારા ખાસ દેખરેખ અને સાર સંભાળ રાખવામાં આવી રહી હતી. વડનગર મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ HD પાલેકર જણાવે છે કે કોવિડ-19 પોઝિટિવ મહિલા, જોડિયા બાળકો અને બ્રિજ આ ત્રણેય સ્થિતિમાં મેડિકલ ટીમ દ્વારા સફળ પ્રસૂતિ કરાવીને કદાચ આ પ્રકારની પ્રથમ ઘટના ગણાવી છે. મેડિકલ અધિકારી HD પાલેકરે જણાવ્યું હતું કે આ મહિલાની સતત દેખરેખ અને કાળજી મેડિકલ ટીમ દ્વારા રાખવામાં આવતી હતી. કોવિડ-19 પોઝિટિવ હોવાના કારણે તાત્કાલિક ધોરણે અલગ ઓપરેશન રૂમ અને અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોવિડ-19ની આ 30 વર્ષીય પોઝિટિવ મહિલાની આ ત્રીજી ડિલિવરી હતી. આ મહિલાએ એક દીકરો અને એક દીકરીને જન્મ આપેલ છે. મેડિકલ ક્ષેત્રે ચેલેન્જ કામ સફળતાપૂર્ણ કરી વડનગરની મેડિકલ ટીમે મેડિકલ ક્ષેત્રે પૂર્ણ પ્રેરણા પૂરી કરવા માંડી છે. કોવિડ-19ની મહિલાને સફળતાપૂર્વક ડિલિવરી ડૉક્ટર પાલેકરની આગેવાની હેઠળ ગાયનેક ડૉક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ, એનેથિસિયા ડૉક્ટર પારુલ ઓઝા, પીડાયાટ્રિક ડૉક્ટર પ્રજ્ઞાબેન સહિત મેડિકલ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પ્રસૂતા ઓપરેશન કરવામાં આવેલ છે. ટ્વિન્સ બાળકોને જન્મ આપનાર મહિલા જણાવે છે કે ગર્ભ સમયે ત્યાંથી જોડિયા બાળકો ગર્ભમાં છે તેની જાણ હતી અને મને કોવિડ પોઝિટિવ જાહેર થવાથી મારી મુશ્કેલીમાં વધારો થયો હતો, પરંતુ વડનગર મેડિકલ હોસ્પિટલની સારવાર અને સંભાળના પગલે મને હિંમત મળી હતી. હાલમાં આ ટ્વિન્સ બાળકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે, જેઓની તબિયત સંપૂર્ણપણે સારી છે. આ બંને બાળકોનો કોવિડ-19નો ટેસ્ટ ગાઈડલાઈન મુજબ સોમવારે થનાર છે તેમ મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું. મહેસાણા જિલ્લામાં કોવિડ-19 પોઝિટિવ જોડિયા બાળકો અને બ્રિજ આડું થઈ ગયેલ બાળક આ પ્રકારની પરિસ્થિતિમાં પણ સફળપૂર્ણ ઓપરેશન કરી પ્રસૂતા કરવાનો મેડિકલ ટીમનો પ્રયાસ સરાહનીય છે. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા.